तमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। जय श्री कृष्ण मित्रो। वर्ग अने वर्गमूल चैप्टर आपणे चाले छे। लास्ट लेक्चर नी अंदर आपणे 6.2 कम्प्लीट कर्युं हतुं। आजे जे वात करवानी छे 6.3 नी छे। हवे जे अत्यार सुधी जे आपणे भण्या एनी वर्ग विशे वात करी हती। हवे आपणे भणवानुं छे वर्गमूल विशे, बराबर। तो जे पूर्ण वर्ग संख्याओ आपणे मेळवी हती एनुं वर्गमूल पूर्णांक संख्या मळी शके छे। दाखला तरीके संख्या अने एनु वर्गमूल जो हूँ बात करूँ, बराबर, कि कोई संख्या छे पूर्ण वर्ग संख्या अने एनु वर्गमूल, जे जे प्रथम वर्गमूल निकली शके एवी संख्या नी बात करीए आपणे। एक एनु वर्गमूल एक छे, पछी आवे चार एनु वर्गमूल बे। હવે એક અને ચારની વચ્ચેની બી સંખ્યા એટલે કે બે અને ત્રણ આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે એનું વર્ગમૂળ શક્ય નથી। પછી નવ એનું વર્ગમૂળ થાય ત્રણ, સોળ એનું વર્ગમૂળ થાય ચાર, પચીસનું વર્ગમૂળ પાંચ, છત્રીસનું વર્ગમૂળ છ, ઓગણપચાસનું વર્ગમૂળ સાત, 64નું વર્ગમૂળ 8, 81નું વર્ગમૂળ 9 અને 100નું વર્ગમૂળ 10, બરાબર। આ એના વર્ગમૂળો છે। હવે વર્ગમૂળને લખવું હોય તો આવી રીતે લખાય। દાખલા તરીકે અંડર રૂટ 16 ઇઝ ઇક્વલ ટુ 4, એટલે આ જે નિશાની છે ટોપી એ વર્ગમૂળની છે। 16નું વર્ગમૂળ 4 છે। એ જ રીતે જો હું 121નું વર્ગમૂળ કરું તો એ કેટલા આવે? 11। એ રીતે આપણે ખરેખર 1થી લઈને 20 સુધીના વર્ગ અને વર્ગમૂળ યાદ રાખવાના હોય છે। આ 10 સુધી મેં લખ્યું છે, હું 11થી લખું છું, એટલે 121નું વર્ગમૂળ 11, 144નું વર્ગમૂળ 12, 169નું વર્ગમૂળ 13, 144 એટલે એનું વર્ગમૂળ આવે 12, આપણે 12 આવી ગયું, 196 એનું વર્ગમૂળ છે 14, 225નું વર્ગમૂળ થાય 15, 289નું વર્ગમૂળ થાય 17, પણ આપણે 16 રહી ગયું એટલે 256, 256નું વર્ગમૂળ થાય 16, 289નું વર્ગમૂળ થાય 17, 324નું વર્ગમૂળ થાય 18, 361નું વર્ગમૂળ થાય 19 અને 400નું વર્ગમૂળ છે 20। આપણા 1થી 20 સુધીના વર્ગ અને વર્ગમૂળ યાદ રાખવાના। આ બાજુના ભાગમાંથી આમ જાઓ તો આ વર્ગ થાય, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, અને જો પાછા આવો તો એ વર્ગમૂળ દર્શાવે છે। હવે અમુક પદ્ધતિઓ છે વર્ગમૂળ શોધવાની। પહેલી પદ્ધતિ છે કે અવિભાજ્ય અવયવ વડે વર્ગમૂળ મેળવો। હવે અવિભાજ્ય અવયવ વડે વર્ગમૂળ મેળવવાનો મતલબ શું થયો? કે આપણે આપેલી સંખ્યાના અવયવ પાડવાના છે। ક્યાં સુધી પાડવાના? જ્યાં સુધી અવિભાજ્ય ન બને ત્યાં સુધી, અને ત્યારબાદ એનું વર્ગમૂળ શોધવાનું છે। પહેલાં એક બે વસ્તુ સમજી લો કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક એક, ચાર, નવ, છ, પાંચ અથવા 00 એકમ અને દશક બંને નથી હોય તો જ તે સંખ્યાનું વર્ગમૂળ શક્ય
बने अथवा तो ते संख्या पूर्ण वर्ग छे एवं कही शकाय। बराबर, जो आना आधार कहूँ छू कि आप एक थी लईने दस सुधीना कीधा तो दरेकनो एकमनो अंक तमे जो एक चार नौ छ पांच छ नौ चार एक अने आ बे जीरो अहीं पर जो एक चार नौ छ पांच छ नौ चार एक जीरो एटले आ संख्या सीवाय दाखला तरीके हूँ एम कहूँ कि बसो ने सत्यावीस हवे 227 માં જે એકમનો અંક છે એ કેટલો છે 7 છે બરોબર તો આ 7 જો કોઈ સંખ્યાના એકમના સ્થાન ઉપર હોય તો આવી સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી અથવા તો આવી સંખ્યા એવું કહી શકાય કે પૂર્ણ વર્ગ નથી ખરેખર વર્ગમૂળ જો તમે કાઢો કે દાખલા તરીકે હું એમ કહું કે 9 નું વર્ગમૂળ ઈ પ્લસ અને માઇનસ 3 બંને આવે માઇનસ 3 પણ આવે પ્લસ 3 પણ આવે કારણ તો કે માઇનસ 3 નો વર્ગ કરો તો પ્લસ 9 થાય 3 નો વર્ગ કરશો તો પણ 9 થશે પણ આપણે જ્યારે વર્ગમૂળની વાત કરતા હોય ત્યારે હંમેશા ધન વર્ગમૂળ એમાં ગણવાનું આવે કયું ગણવાનું ધન વર્ગમૂળ અત્યારે તો આપણે હંમેશા એને પ્લસમાં જ લેશું અત્યારના સિચ્યુએશનમાં ધોરણ 8 મુજબ ક્લિયર હવે આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યા વડે અવયવ બરોબર કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવું છે તો અવિભાજ્ય અવયવ વડે વર્ગમૂળ મેળવી કઈ રીતે શકાય બરોબર દાખલા તરીકે પહેલી સંખ્યા લઉં છું 441 441 441 તો હું કઈ રીતે કરીશ કે જે રીતે ધોરણ 7માં તમે અવયવ પાડતા શીખા છો બરોબર એ જ રીતે આપણે લેવાની છે હવે એકમનો અંક છે ને અહીંયા એકી સંખ્યા છે એટલે બે વડે આનો ભાગ ચાલી શકશે નહીં મારે લેવો પડશે 3 વડે ચાર ચાર આઠ ને એક નવ છે નવ નવ એટલે 3ના ઘડિયામાં આવે છે એટલા માટે 3 વડે ભાગ ચાલે હું થોડીક ચાવી લખી દઉં તમને કદાચ તમને યાદ ન હોય તો બરોબર પહેલી ચાવી છે 2ની જેને કહેવાય કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 2 કી સંખ્યા હોય તો તે 2 વડે વિભાજ્ય સંખ્યા હોય છે તો એ કેટલા વડે વિભાજ્ય સંખ્યા હોય છે 2 વડે બરોબર બીજી એક ચાવી 3 ની ચાવી છે જો કોઈ સંખ્યાના અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય હોય એટલે કે આ અંકોનો સરવાળો 3ના ઘડિયામાં આવતો હોય તો તે સંખ્યા 3 વડે વિભાજ્ય છે બરાબર વધુ એક લઈએ 4ની ચાવી આ કઈ છે 3ની ચાવી આ કઈ હતી 2ની ચાવી બરાબર 4ની ચાવી એવી છે કે જો કોઈ સંખ્યાના છેલ્લા 2 અંક છેલ્લા 2 અંક એટલે કયા આવશે એકમનો અંક અને દશકનો અંક બરાબર દશક અને એકમ છેલ્લા 2 અંક વડે બનતી સંખ્યા 4 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 4 વડે વિભાજ્ય હોય બરાબર એક 5ની પણ જોઈ લઈએ જો કોઈ સંખ્યાના એકમનો અંક
पांच अथवा जीरो होय तो ते संख्या पांच वड़े विभाज्य होय। आ बेजिक अमुक चावी में लिखी है बराबर, आपणे एनो उपयोग करशुं। હવે જો અહીંયા સરવાળો કરો તો ચાર ને ચાર આઠ ને એક નવ, નવ એટલે ત્રણના ઘડીએમાં આવી શકે, તો ત્રણ વડે આને ડિવાઈડ કરીએ, ત્રણ એકા ત્રણ, એક વધ્યું એટલે ચૌદ થયું, ત્રણ ચોક બાર, બે વધ્યા એટલે એકવીસ થયા, અને સાત તેરી એકવીસ। ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે ભાઈ મને આવી રીતે ભાગાકાર નથી આવડતો, તો આવી રીતે સાઈડમાં કરી નાખવાનો કે ભાઈ ચારસો એકતાલીસ ભાગ્યા ત્રણ, સોરી ત્રણ એકા ત્રણ, એક ચૌદ, ત્રણ ચોક બાર, બે એક, સાત તેરી એકવીસ, બરાબર, અને પછી લખી નાખું। ફરી પાછા ત્રણ વડે કરીએ, ત્રણ ચોક બાર, બે વધ્યા, ત્રણ નવા સત્યાવીસ। હવે ઓગણપચાસ, તો ઓગણપચાસ એટલે કઈ સંખ્યાનો વર્ગ થશે? સાતનો વર્ગ થાય, તો આ સાત ગુણ્યા સાત ઓગણપચાસ, સાત ગુણ્યા એક, તો આ આપણી પાસે ચારસો એકતાલીસના અવયવ આવ્યા। કયા અવયવ થયા એના? કે ફોર ફોર વન ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા હું બબ્બેના ગ્રુપ કરીશ, જો એટલે આને લખાય ત્રણનો વર્ગ ગુણ્યા સાતનો વર્ગ। હવે વર્ગમૂળ લઈએ એટલે અંડર રૂટ ચારસો એકતાલીસ, તો જ્યારે અંડર રૂટ લઈએ ત્યારે અહીંયા વર્ગ નીકળી જાય, ત્રણ ગુણ્યા સાત, તો આ ચારસો એકતાલીસનું વર્ગમૂળ આવ્યું એકવીસ, બરાબર। આ આપણે અવિભાજ્ય અવયવની મદદથી એનું વર્ગમૂળ લીધું કહેવાય। બીજો એક દાખલો લઈએ આપણે, સપોઝ પાંચસો ને બાર છે, બરાબર, કેટલા છે? પાંચસો ને બાર, તમારી પાસે બુક્સમાં ઘણા બધા છે, એમાંથી પણ આપણે લઈ શકીએ છીએ, બરાબર। પાંચસો બારની આપણે એક કામ કરીએ, એક હજાર ને ચોવીસ, બરાબર, એક હજાર ચોવીસ લઈએ છીએ। હવે એક હજાર ચોવીસ પાછળનો આંકડો બે છે, હવે ઘણા એમ કે સાહેબ પાછળ ચોવીસ છે તો ચાર વડે થાય, પણ આપણે અવિભાજ્ય અવયવ લેવાના છે, ચાર વડે જો તમે ભાગો તો ચાર અવિભાજ્ય સંખ્યા નથી, બરાબર। અવિભાજ્ય સંખ્યા કઈ કઈ હોય? અવિભાજ્ય સંખ્યા છે બે, ત્રણ, પાંચ, સાત, અગિયાર, તેર, સત્તર, ઓગણીસ, ત્રેવીસ, અને આવી ઘણી બધી સંખ્યાઓ છે, પણ આ પ્રકારની સંખ્યા અવિભાજ્ય કહેવાય, બરાબર, ચાર અવિભાજ્યમાં આવતા નથી। આ બધું કઈ સંખ્યા છે? અવિભાજ્ય, બરાબર, આ ખાસ નોંધી લેજો, અવિભાજ્ય। અવિભાજ્ય એટલે કઈ થાય? કે જે સંખ્યાને એક તો પોતે અને એક એક આ બે જ અવયવ હોય, બીજા કોઈ અવયવ ન હોય, તો એવી સંખ્યાને કહેવાય અવિભાજ્ય સંખ્યા। હવે એક હજાર ચોવીસને હું બે વડે ભાગીશ, તો આ આવશે પાંચ દૂ દસ, બે કા બે, બે દૂ ચાર, હજી પાછળની સંખ્યા બેકી છે એટલે હજી બે વડે ભાગી શકાય, બે દૂ ચાર, એક વીધો બે પંચા દસ, એક વીધો બે છક બાર, હજી પાછળ છ છે એટલે બેકી સંખ્યા, બે કા બે, બે દૂ ચાર, બે અઠા સોળ, હજી બેકી સંખ્યા છે, છ ગુણ્યા બે બાર, ચાર દુ આઠ, હવે તો મને મોઢે આવડે કે બત્રીસ દુ ચોસઠ, સોળ દુ બત્રીસ, આઠ દુ સોળ, ચાર દુ આઠ, બે દુ ચાર, અને છેલ્લે બે કા બે। મૂળ જ્યાં સુધી એક ન આવે ત્યાં સુધી અવયવ પાડવાના છે। હવે બબ્બેનું ગ્રુપ બનાવ્યું, તો આ પહેલા બે, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું। જો અવિભાજ્ય સંખ્યા વડે વર્ગમૂળ નીકળવું હોય તો આ રીતે કરવાનું। ધારો કે કોઈમાં ગ્રુપ નથી બનતું, તો એવી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોતી નથી, બરાબર। આ એક હજાર ને ચોવીસ બરાબર લખી શકાય, કેટલા? એક, બે, ત્રણ, ચાર અને પાંચ ગ્રુપ છે આપણી પાસે, તો બેનો વર્ગ, બેનો વર્ગ, બેનો વર્ગ, બેનો વર્ગ અને બેનો વર્ગ, પાંચ વખત વર્ગમૂળમાં લખીએ કે એક હજાર ચોવીસનું વર્ગમૂળ, તો આમાંથી વર્ગ નીકળી જાય એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે, તો આ આવશે થર્ટી ટુ, આપણો આન્સર થઈ ગયો, ક્લિયર। ખાસ આ નોંધી લેજો, હવે હું ભૂસી નાખીશ આ, ઓકે। નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે, એની અંદર હું સંખ્યા લઉં છું
ધારો કે આ છે 576, આપણે 576નું વર્ગમૂળ લેવું છે, બરાબર? આ 576 ભાગ્યા, હવે પાછળનો આંકડો બેકી છે એટલે હું બે વડે ડિવાઈડ કરીશ. 2 2 4 એક વીધો, 2 8 16 એક વીધો, 2 8 16. જેને પણ ન ખબર પડે ભાગાકાર કરી શકે છે. હજી બે વડે, 2 1 2, 2 4 8, 2 4 8. હવે 144 આવે એટલે તરત તમને એમ થાય કાં તો 12નો વર્ગ છે, સીધે સીધા 12 × 12 કરી શકી, પણ નહીં કરવાના કારણ કે 12 અવિભાજ્ય સંખ્યા નથી. હજુ બે વડે કરીએ, 7 2 14, 2 2 4. હજી બે વડે કરીએ, 3 2 6, 2 2 6 12, 18 2 36, 9 2 18. હવે બે વડે ચાલશે નહીં, તો કોના વડે ચાલશે? 3 વડે, બરાબર. 3 3 9 અને 3 1 3. તો હવે ગ્રુપ બાજુ જઈએ. આ 1 2નું ગ્રુપ, બીજા 2નું ગ્રુપ, ત્રીજા 2નું ગ્રુપ અને ચોથા 3નું ગ્રુપ. તો આપણી પાસે કંઈક આવી રીતે આવ્યું કે તમે 576ના અવિભાજ્ય અવયવ પાડ્યા, તો એ આવ્યા 2નો વર્ગ અને 3નો વર્ગ. ઓકે, હવે વર્ગમૂળ લેવું છે તો અંડર રૂટ 576, તો આ બધેથી વર્ગ કાઢ નાખો, તો આ આવી ગયું 24. તો 576નું વર્ગમૂળ શું થશે? 24. ક્લિયર? વધુ એકાદો દાખલો લઈએ આપણે, હું ટેક્સમાંથી પણ જોતો જાઉં છું સાથે સાથે તમારી, બરાબર. સપોઝ એક એક્ઝામ્પલ લેતા જઈએ, પ્રેક્ટિસ બુકમાંથી લીધો છે મેં. 2304 આપણે એનું વર્ગમૂળ લેવું છે, બરાબર. તો આ 2304, પાછળનો આંકડો જોવો તો બેકી સંખ્યા છે, એનો મતલબ બે વડે ચાલી શકે. તો 2 1 2, 2 1 2, એક વીધો, 2 5 10 અને 2 2 4. હજી બે વડે ચાલશે. જો પૂર્ણવર્ગ સંખ્યા હોય તો કોઈ એક સંખ્યા વડે ડિવાઈડ કરશો ને તો ફરી પાછું એના વડે થશે તે, કારણ કે કમ્પલસરી બબ્બેનું ગ્રુપ જોઈએ. આ 2 2 5 10, એનો મતલબ શું થયો કે કદાચ એક વખત ડિવાઈડ થયું, બીજી વખત ન થયું તો આપણે સમજી લેવાનું કે આપણી કંઈક ભૂલ હશે ભાગાકારમાં. 2 5 10, એક વીધા, 2 7 14, એક વીધો, 2 6 12, 2 2 4, 2 8 16, 2 8 16. આ 288 જુઓ તો અહીંયા છે, બરાબર. 576થી આખું ઈ જ આવશે એટલે આપણે ફરી પાછું આ બધું કરવાનું છે. 2 1 4 4, 2 72 144, 2 36 72, 2 18 36, 2 9 2 18, 3 3 9, 3 1 3. તો ગ્રુપ તમે જુઓ શું આવ્યું, 1 2 3 4 અને 5 ગ્રુપ થયા. તો આપણે લખીએ તો કઈ રીતે લખશું કે ભાઈ 2304 બરાબર 2નો વર્ગ, 2નો વર્ગ, 2નો વર્ગ, 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ, બરાબર. વર્ગમૂળ લઈએ કે અંડર રૂટ 2304 બરાબર 2 × 2 × 2 × 2 × 3. તો 2 2 4, 4 2 8, 8 2 16 અને 16 3 48. તો 2304નું વર્ગમૂળ શું થઈ જશે? 48. ક્લિયર? નેક્સ્ટ લઈએ 784. ઓકે, ચાલો 784નું હું દોડું કૂદી લઉં. 784 આપણી પાસે, 784, તો 784 માટે બે વડે ભાગ ચાલી શકશે? 2 3 6, 2 9 18, 2 2 4. હજી બે વડે, 2 1 2, કેટલા વીધા? 2 9 18, કેટલા વીધા? 2 6 12. હજી બે વડે, 9 2 18, 4 2 8 2 16. હજી બે વડે, 4 2 8, 9 2 18. હવે 49 એટલે
या सत्यो सत्यो 49 અને 7 એકા 7 જો તો ગ્રુપ જે થયું છે કઈ રીતનું થયું છે એક છે 2 નો વર્ગ 2 નો વર્ગ 7 નો વર્ગ બરોબર તો આપણે લખી શકીએ 784 બરાબર 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ તો અંડર રૂટ 784 બરાબર 2 × 2 × 7 કેટલા થશે 28 બરાબર તો આ આપણો આન્સર આવી ગયો ક્લિયર હવે આપણે નેક્સ્ટ જઈએ એક દાખલો છે 1296 બરાબર હું રેન્ડમલી પ્રેક્ટિસ બુકમાંથી અમુક અમુક વસ્તુ લેતો જાઉં છું બરાબર ચાલો તો આ 1296 બે વડે કરીએ તો 6 × 2 = 12 4 × 2 = 8 8 × 2 = 16 હજી બે વડે ચાલશે 2 × 2 = 6 2 × 2 = 4 4 × 2 = 8 હજી પણ બે વડે ચાલશે 2 × 2 = 2 2 × 6 = 12 2 × 2 = 4 હજી પણ બે વડે ચાલશે 8 × 2 = 16 અને 2 × 2 હવે ઘણાને 90 81 દેખાઈ જાય પણ 9 નહીં ચલાવવાનું કારણ કે 9 છે અવિભાજ્ય સંખ્યા નથી હવે 3 વડે તો 27 × 3 = 81 9 × 3 = 27 3 × 3 = 9 અને 3 × 1 = 3 તો આપણી પાસે સંખ્યા આવી કઈ આવી આ 1 2 3 4 આ 4 ગ્રુપ થી આપણી પાસે બરોબર તો આપણે લખી શકીએ 1296 બરાબર 2 નો વર્ગ 3 નો વર્ગ અને 3 નો વર્ગ તો અંડર રૂટ 1296 બરાબર 2 × 2 × 3 × 3 2 × 2 = 4 4 × 3 = 12 12 × 3 = 36 આપણું વર્ગમૂળ આવ્યું 1296નું કેટલું 36 ક્લિયર નેક્સ્ટ એક્ઝામ્પલ છે 3136 હવે જો આ 3136 જો એકમનો અંક કેટલો છે 2 છે એટલે 2 વડે ભાગી શકાય 2 × 2 1 વીધો 2 × 5 = 10 1 વીધો 2 × 6 = 12 1 વીધો અને 2 × 8 = 16 હજી 2 વડે 7 × 2 = 14 1 વીધો 2 × 8 = 16 2 × 4 = 8 હજી 2 વડે 2 × 3 = 6 1 વીધો 9 × 2 = 18 અને 2 × 2 = 4 હજી 2 વડે 2 × 2 9 × 2 = 18 2 × 6 = 12 હજી 2 વડે 2 × 9 = 18 2 × 8 = 16 2 વડે 4 × 2 = 8 9 × 2 = 18 હવે કેટલા વડે યસ 7 × 7 7 × 7 તો આપણી પાસે જે ગ્રુપ આવ્યું કયું આવ્યું આ 1 2 3 4 4 જૂથ થયા બરાબર તો 3136 બરાબર 2 નો વર્ગ × 2 નો વર્ગ × 2 નો વર્ગ × 7 નો વર્ગ બરાબર તો વર્ગમૂળ લઈએ તો 3136 બરાબર 2 × 2 × 2 × 7 તો આ આવી જશે મારા માટે 56 બરાબર વધુ એક દાખલો લઈએ આપણે 4225 બરાબર 4225 નું વર્ગમૂળ કાઢવું છે આપણે તો ચાલો આ આવશે 4225 એકમનો અંક જુઓ તો 2 નથી બરાબર એટલે બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગી શકાય નહીં આપણે અંકોનો સરવાળો કરીએ તો 4 ને 2 6 ને 2 8 ને 5 13 ત્રણના ઘડિયામાં આવતો નથી એકમનો અંક 5 છે એટલે 5 વડે આપણે ભાગી શકી આ 5 વડે ભાગીએ એટલે 5 × 8 = 40 2 વિધા 5 + 4 = 20 2 વિધા 5 + 5 = 25 હજી આપણે 5 વડે ચલાવશું
पांच एका पांच त्रण वीधा पांच छक त्रीस चार वीधा पांच नवा पिस्तालीस एक सौ ने ओगण सित्तेर। हवे एक सौ ओगण सित्तेर कोनो वर्गमूळ छे? ई जो मैं तमने कीधुं ने एक थी वीस अंको तमारे याद राखवाना छे, तो ई तेर नु वर्गमूळ छे। तेर अविभाज्य संख्या छे, एटले आपणे डायरेक्ट लेवू पड़शे तेर तेर अने तेर एका तेर। तो आपणी पासे जे ग्रुप आव्युं कयुं आव्युं? एक तो आव्युं पांचनो वर्ग, एक आव्युं तेरनो वर्ग। तो आ चार हजार बसो ने पच्चीस बराबर पांचनो वर्ग गुणिया तेरनो वर्ग, वर्गमूळमां चार हजार बसो पच्चीस बराबर पांच गुणिया तेर, तो तेर पंचा पांसठ। तो आनु वर्गमूळ आवी गयुं। वधु एक दाखला तरफ जईए आपणे। હવે પછી આપણી પાસે છે ત્રણ હજાર નવસો ને ઓગણસિત્તેર, બરાબર થ્રી નાઇન સિક્સ નાઇન। ઓકે ચાલો અવિભાજ્ય અવયવ પાડી દઈ। જો તમે અવિભાજ્ય અવયવમાં ભૂલ નહીં કરો તો આ દાખલામાં કશું છે નહીં। એકમનો અંક બેકી નથી એટલે બે વડે ચાલશે નહીં। અંકોનો સરવાળો કરીએ તો છ સોરી નવ ને ત્રણ બાર, બાર ને છ અઢાર, અઢાર ને નવ સત્યાવીસ, એટલે ત્રણ વડે ભાગી શકાશે। આ ત્રણ એકા ત્રણ, ત્રણ તેરી નવ, ત્રણ દુ ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, બરાબર। હવે ફરી પાછું ત્રણ વડે, ત્રણ ચોક બાર એક વીધો, ત્રણ ચોક બાર, ત્રણ એકા ત્રણ, હજી ત્રણ વડે ચાલશે। ત્રણ એકા ત્રણ એક વીધો, ત્રણ ચોક બાર એક વીધો, બે વીધા, સાત તેરી એકવીસ, હજી આપણે ત્રણ વડે, ત્રણ ચોક બાર બે વીધા, ત્રણ નવા સત્યાવીસ, હવે શેના વડે? સાત વડે, સત્યો સત્યો ઓગણપચાસ અને સાત એકા સાત। તો આપણી પાસે કેટલો ભાગ આવશે? એક આવશે ત્રણનો વર્ગ, ત્રણનો વર્ગ સાતનો વર્ગ। તો ત્રણ હજાર નવસો ને ઓગણસિત્તેર બરાબર ત્રણનો વર્ગ, ત્રણનો વર્ગ અને સાતનો વર્ગ, બરાબર। તો અંડર રૂટ થ્રી નાઇન સિક્સ નાઇન ઇઝ ઇક્વલ ટુ થ્રી ઇન્ટુ થ્રી ઇન્ટુ સેવન સિક્સટી થ્રી। આ આપણું વર્ગમૂળ આવી ગયું, ક્લિયર। આજે આજનો એક લાસ્ટ લઈ લઈએ, મસ્ત અને બહુ મોટો લેવો છે। ચાલો ચાર હજાર ને છન્નું, બરાબર, આજનો છેલ્લો દાખલો બહુ જ મોટો છે, મસ્ત છે। ચાલો ચાર હજાર છન્નું બે વડે તો ભાગી શકાય, પાછળ છ છે બેકી સંખ્યા, બે દુ ચાર ઝીરો છે એટલે ઝીરો, બે ચોક આઠ, બે અઠા સોળ, હજી બે વડે, બે કા બે ઝીરોના ઝીરો, બે દુ ચાર, બે ચોક આઠ, હજી બે વડે, બે પંચા દસ, બે કા બે, બે દુ ચાર, હજી બે વડે, બે દુ ચાર, બે પંચા દસ, બે છક બાર, હજી બે વડે, બે એકા બે, બે દુ ચાર, બે અઠા સોળ, હજી બે વડે, ચોસઠ દુ એકસો અઠ્યાવીસ, બત્રીસ દુ ચોસઠ, સોળ દુ બત્રીસ, આઠ દુ સોળ, ચાર દુ આઠ, બે દુ ચાર અને બે એકા બે, બધું બે વડે। તો જુઓ તો આ એક બે ત્રણ ચાર પાંચ અને છ બગડ્યા આવ્યા ગ્રુપમાં। તો ચાર હજાર છન્નું બરાબર બેનો વર્ગ, બેનો વર્ગ, બેનો વર્ગ, બેનો વર્ગ, બેનો વર્ગ અને બેનો વર્ગ, બરાબર। તો હવે વર્ગમૂળમાં ચાર હજાર છન્નું બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે, બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ બત્રી દુ ચોસઠ, આ આપણું વર્ગમૂળ આવી ગયું, ક્લિયર। તો જુઓ મિત્રો, આજે જે વર્ગમૂળની પદ્ધતિ કરાવી ખૂબ સરસ રીતે અભ્યાસ કરજો। ચોપડીની અંદર અને પ્રેક્ટિસ બુકની અંદર જે કોઈ પ્રશ્ન એવા છે કે જેમાં એવું લખ્યું હોય કે અવિભાજ્ય અવયવની મદદથી વર્ગમૂળ શોધો, એવા દરેક દાખલા તમારા આજના હોમવર્કમાં છે, ક્લિયર। અને આ ઉપરાંત મેં જે કાંઈ બોર્ડમાં કરાવ્યું છે એ પણ, ક્લિયર। ચાલો આવજો।